નમસ્કાર, વિવાદમાં સંવાદ મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. હાર પર મંથન શરૂ થઈ ગયું છે કોંગ્રેસનું, અને બીજી તરફ વાત એ પણ આવી રહી છે કે ટિકિટોની ખોટી વહેંચણી, તેનું તારણ નીકાળવામાં આવ્યું છે. જોકે ભરતસિંહે કહ્યું છે કે હારનું ઠીકડું ફોડવાની જરૂર નથી. તો મહેસાણામાં મેરેથોન મંથન ચાલી રહ્યું છે, અને મહેસાણા નજીક આવેલા સેફ્રોની રિસોર્ટમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશના વિધાનસભા ચૂંટણીમાં હારેલા અને વિજેતા ઉમેદવારોને સાથે રાખી અને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરતસિંહ સોલંકીએ હારનું ઠીકરું કોઈના પર ફોડવાનો અર્થ નથી, પણ તેના પર મંથન કરાશે તેમ કહ્યું. તો આ શિબિરમાં રાજ્યની 17 બેઠકો સહિત કોંગ્રેસના ઉમેદવારો સાથે વન ટુ વન ચર્ચાઓ કરતા કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવામાં કેમ નિષ્ફળ રહી તેનો ચિતાર મેળવવામાં તેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો હાર પર મંથન, ટિકિટોની ખોટી વહેંચણી, તેનું તારણ સામે આવ્યું છે. ચુનાવ કે પરિણામ આતે હી હમ સબ યહાં પહોંચે, પરસો વો ભી આયેંગે, રાહુલ જી ખુદ આયેંગે, સબ નેતાઓ સે કાર્યકર્તાઓ સે બાત કરેંગે, ભાઈ ક્યા હાલાત રહે, કેમ્પેન શાનદાર રહા આપકા, ખૂબ સહયોગ ક્યા કાર્યકર્તાઓને, કોઈ કમી નહીં રખી, ઇશુ બેઝ રાજનીતિ કરી રાહુલજીને, આપ કિસાનો કી બાત કરી, યુવાઓ કી બાત કરી, રોજગાર કી બાત કરી. હારનું ઠીકરું ફોડવા માટે કોંગ્રેસને જરૂર નથી. કોંગ્રેસ જનતા જનાર્દનનો ચુકાદો સ્વીકારીને જ વાત કરે છે, પણ ગુજરાતની જનતામાંથી જે વાત ઉપસીને બહાર આવે છે, અનેક જગ્યાએ મેં પહેલાં કહ્યું તેમ તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, જિલ્લા પંચાયતમાં જંગી બહુમતી મળી હોય તેવા વિસ્તારોમાં પણ કોંગ્રેસને, એવા બૂથોમાં પણ કોંગ્રેસને ઓછા મત મળ્યા છે. આ વખતે એક જબરજસ્ત જનસમર્થન, લોકોના આશીર્વાદ કોંગ્રેસ સાથે રહ્યા, અને ખૂબ સારી બેઠકોમાં વધારો થયો, અને ભારતીય જનતા પાર્ટી 1990 પછી પહેલી વખત 2 ડિજિટના આંકડામાં આવી ગઈ. ક્યાંક ને ક્યાંક લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં અમે થોડુંક પાછળ રહી ગયા, અને એને કારણે સરકાર બનાવવામાં થોડી સીટો ખી. તો અંગે જ આપણે ચર્ચા કરીશું કે લોસનું લેસન આખરે શું લેવામાં આવ્યું છે કોંગ્રેસમાં, જે રીતે બીજેપી પર પણ વાર કરવામાં આવ્યો છે કે 90 પછી પહેલી વખત 2 આંકડામાં આવી છે બીજેપી. અંગે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપી તરફથી નેતા જોડાયા છે અમિત ઠાકર. અમિતભાઈ, આપનું સ્વાગત છે. ડોક્ટર હિમાંશુ પટેલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત. કેકેજી, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, તમામ મિત્રોનું સ્વાગત છે. હિમાંશુભાઈ, પહેલો સવાલ આપને પૂછવા ઈચ્છીશ કે હાર પર મંથન ચાલી રહ્યું છે, ટિકિટ વહેંચણીમાં ભૂલ થઈ હતી, તે તારણ સામે આવ્યું છે? ટિકિટ વહેંચણીમાં કોઈ ભૂલ થઈ હોય કે બીજી કઈ થઈ હોય, એના કરતી ક્યાંક અમે અર્બન એરિયાની અંદર ક્યાંક અમે ખોટા પડ્યા છીએ. બાકી ભૌગોલિક રીતે તમે આખા ગુજરાતને જોવા જાઓ તો 70-75% ક્ષેત્રની અંદર કોંગ્રેસને જનતાએ સમર્થન આપ્યું છે. ક્યાંક અમે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડાની અંદર શહેરી વિસ્તારોમાં અમે થોડા કાચા પડ્યા છીએ. અને બીજું કે 2000થી ઓછા મતે 13-14 ઉમેદવારો અમારા હાર્યા છે, એ પણ ક્યાંક 200 મતે, 300 મતે, 500 મતે, એ બી ક્યાંક અમારા ત્યાં સ્થાનિક લેવલે આયોજનનો પણ અભાવ છે. નહીં તો આ વખતે એટલે માનું છું કે અહીંયા આયોજનનો અભાવ છે, સંગઠનનો અભાવ છે, કારણ કે આપના જ મોટા 4 નેતાઓ હાર્યા છે, જે પોસ્ટરમાં દેખાતા હતા. એ નેતાઓ, એ રાહુલજીનો પ્રવાસ સતત રહ્યો, કોંગ્રેસના કાર્યક્રમો સતત રહ્યા, અને અમારા નેતાઓએ ખૂબ ગુજરાતની અંદર જે સન્માનજનક 80 બેઠકો આવી, અને જે ભાજપ કૂદી કૂદીને કહેતો હતો કે 151થી 1 ઓછી આવે તો અમે વિજય નહીં મનાવીએ, એ ઠીક 98 2 ડિજિટમાં આવી ગયા. અને ક્યાં અમારા વિકાસ અમારો થયો છે, ગુજરાતની જનતા અમારી સાથે છે, નરેન્દ્રભાઈ વિરાટ પુરુષ અમારી સાથે છે, આ બધી એમની વાતો ને ગુજરાતની જનતાએ અગાઉ પણ મેં આપની સાથે ચર્ચામાં કીધું છે કે ગુજરાતના એક એક સમાજો આજે બીજેપીથી નારાજ છે. ગુજરાતની એક એક જનતાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે, અને એ આ પરિણામે ચોક્કસ ક્યાંક 10 સીટો મને ઓછી મળી હોય, પણ ગુજરાતની જનતાના આશીર્વાદ
અને ગુજરાતની જનતાનું સમર્થન કોંગ્રેસની અમે સ્વીકારીએ છીએ, અમે સ્વીકારીએ છીએ. ક્યાંક અમારા ઉમેદવારો જે 200-500 મતે હાર્યા અને ક્યાંક અમારું શહેરી વિસ્તારોમાં ક્યાંક આયોજન નબળું પડ્યું, પણ કઈ 10 સીટો તો પછી ભરતસિંહ કેમ એમ કહે છે કે ભ્રષ્ટ રીતે ખોટી રીતે ચૂંટણી જીતી છે બીજેપી, શા માટે પછી આવા આરોપો પણ લગાવવામાં આવે છે? જે સત્તામાં બેઠા હોય એ પોતાની સત્તાનો ઉપયોગ કરે. ઈવીએમ સાથે ઘણી જગ્યાએ ઘણા બધા વાઈફાઈ પકડાતા હતા, ઘણી બધી ગડબડોની અમે લેખિત પણ ફરિયાદ કરી છે. મતગણતરીમાં હું વિજાપુરની વાત કરું તો વિજાપુરના ઉમેદવારે એ હાઈકોર્ટમાં જાય છે, 1000 મત જેવા મતે હારી ગયા, અને જ્યાં ખબર પડી કે એ જીતી રહ્યા છે ત્યારે જે ત્યાંના સ્થાનિક તંત્રએ એમને સહયોગ ના આપ્યો, અમારા એક મતગણતરી એજન્ટે આત્મવિલોપન કરવાનું કીધું, છતાં પણ ત્યાં ના પાડી અને એમને ધક્કા મારી ઉમેદવાર અને એના સાથીને વિજાપુરની બેઠકમાં બહાર કાઢવામાં આવ્યા. આવા અસંખ્ય દાખલા હજી આપ આગળ પૂછો એમ હું આપને કહેતો રહી. ઓકે, ઠીક છે. બીજેપી આનો શું ઉત્તર આપે છે? કારણ કે કોંગ્રેસ ભલે હારી છે પરંતુ ઠીકરું પાછું બીજેપી પર ફોડવામાં આવે છે. કેટલા વર્ષથી મંથન કરે છે કોંગ્રેસ? 1984 પછી ગુજરાતની અંદર કોંગ્રેસ 2017 પણ પાછી ના આવી શકી. એવું તો કેવું રાજ કર્યું હતું? મુદ્દો શું છે કે તમે તમારી 77 બેઠક આવી એની ખુશી મનાવો છો, તમે સત્તામાં ન આવ્યા એ સ્વીકારતા નથી. તમે હિમાચલ પ્રદેશમાં તમારા સુપડા સાફ થઈ ગયા એ પછી ગુજરાતમાં ચિંતન કરવા માંગો છો. હિમાંશુભાઈ કહે છે કે 10-12 ધારાસભ્ય નજીવા વોટે હાર્યા. તમે આંકડો ઉઠાવીને જોઈ લો ને તો 77 29 ધારાસભ્યો છે કે જે 5000 પ્લસ માઇનસ થી જીત્યા છે. એટલે 5 બુથ આમથી આમ થઈ જાય તો કોંગ્રેસ 29 સીટો એટલે કે પાછી 50 ની અંદર આવી જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એમનું કોઈ ઇલેક્શન મેનેજમેન્ટ નહોતું, જે એમના આક્ષેપો જેટલા બી છે આક્ષેપો એ કોઈ આક્ષેપોમાં દમ નથી. ભારતીય જનતા પાર્ટી 2 લોકો પણ 1 લાખ વોટથી જીત્યા હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીના છે. ભારતીય જનતા પાર્ટીના 22 લોકો એવા છે કે જે 50,000 પ્લસ માઇનસથી જીતેલા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે તમે માર્જિન કહો છો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું માર્જિન જોઈ લો. કોંગ્રેસના ડચકા ખાતા ખાતા જીતેલા 29 લોકોનું માર્જિન જોઈ લો. ભારતીય જનતા પાર્ટી નો વોટશેર 7.5% વધવો એ પણ 22 વર્ષની સત્તા પછી કોઈ પણ પ્રકારના વિશેલા પ્રચારને માત કરી જાતિવાદની સામે વિકાસ જીત્યો, વંશવાદની સામે વિકાસ જીત્યો, વિશ્વસનીયતા ગબગોળાની સામે એ મોદીજીની, અમિતભાઈની, ભારતીય જનતા પાર્ટીની સરકારની વિશ્વસનીયતા જીતી. આ ભારતીય આ ચૂંટણીનું રિઝલ્ટ કહે છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમારી પાસે ગુજરાતનું મોડલ શું છે, 2 મિનિટ સુધી તો એમના મોઢામાં જવાબ નહોતા. અને જવાબ આપ્યા પછી શું કહે છે કે ગુજરાત જે ઈચ્છે ગુજરાતનું મોડલ હશે કોંગ્રેસનું. એટલે તમે આખી ચૂંટણી લડ્યા, તમારી પાસે તમે શું કરશો? રિઝલ્ટે બંને પાર્ટીને ગુજરાત મોડલ ન બતાવ્યું, કે જેને મારો આ સવાલ છે. બિલકુલ, સૌથી પહેલા કોંગ્રેસની વાત કરીએ તો બિલકુલ ચિંતન કરવાની જરૂર છે કે ક્યાં થાપ ખવાઈ ગઈ. આ વખતે કોંગ્રેસ માટે બહુ સારી તક હતી, પણ એ તક બિલકુલ એને ફાયદો ચોક્કસપણે થયો છે, પણ ક્યાંક સરકાર હાથમાં આવે એટલે સુધી લોકો પહોંચ્યા નથી. ક્યાં ભૂલ રહી ગઈ? હું તો કહું કે ચિંતન તો એ કરવાની જરૂર છે સૌથી મોટા, કારણ કે આ બધા જે નેતાઓ એના હાયરા છે, પછી સિદ્ધાર્થભાઈ હોય કે અર્જુનભાઈ હોય કે શક્તિસિંહ હોય કે તુષાર ચૌધરી હોય, આ લોકોએ પોતે પહેલાં તો એ કારણો આપવાની જરૂર છે કે અમે સુકામેને હાયરા, કયા કારણોથી અમે હાયરા. અને બીજું સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક જો સૌથી મોટી થાપ ખાધી હોય ને તો એની જે આખું નેટવર્કિંગ છે એ હજી એટલું પાવરફુલ નથી. ગમે તે હોય, અમિત શાહનું જે નેટવર્કિંગ છે બૂથ ટુ બૂથ, એ અમે લોકોએ ઇલેક્શન વખતે નજરે જોયું છે. એમ કે મને યાદ છે કે હું જ્યારે મત દેવા ગયો ત્યારે ભાજપના 2 કાર્યકરો લિસ્ટ લઈને, મતદાર યાદી લઈને ઊભા હતા, અને આ લોકો આવી ગયા, આ લોકો આવી ગયા. જે લોકો નથી આવ્યા એને ફોન કરીને કહેતા હતા કે ભાઈ તમે આવી જાઓ કે તમને લેવા મોકલીએ. તો આ છે ને એ નેટવર્કિંગ એટલું બધું સાઉન્ડ એ લોકોનું હતું કે એનો ચોક્કસપણે ભારતીય જનતા પક્ષને ફાયદો મળ્યો છે. એટલે કોંગ્રેસે બિલકુલ મનોમંથન કરવાની જરૂર છે. ક્યાંક તો ઘણી વખત તો એવું
લાગે છે કે કોંગ્રેસને જે મળ્યું છે ને એનાથી એને સંતોષ માની લીધો છે કે ભાઈ આપણી પાસે આવતું એના કરતા આપણને વધુ મળ્યું છે. પણ હકીકતે એ વિચાર પણ આ મળ્યું કોના કારણે, ખરેખર આ મળ્યું કોના કારણે? કે એક તો નેતાગીરી તો અહીંયા હારી ગઈ છે. એનું સૌથી મોટું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષની સરકાર સામે ઘણી બધી થોડી આ વખતે નારાજગી જોવા મળી. બીજું, પાટીદારો નારાજ હતા, એની અસર બિલકુલ સૌરાષ્ટ્રમાં આવી છે. સુરતમાં કેમ નથી આવી એ સૌથી મોટું આશ્ચર્ય છે. પણ પાટીદારોની, દલિતોની નારાજગી આવી છે. ઠાકોરો આ વખતે સામે હતા, એ ઘણા બધા ફેક્ટર એક સાથે કામ કર્યું છે. કોઈ એટલે જ્ઞાતિવાદી રાજકારણ ને આપણે નકારી ન શકીએ. ચાલ્યું છે ભાજપના 80% પાટીદાર ધારાસભ્ય જીતવા, મને કઈ રીતે કોઈ સમજાવે કે પાટીદાર નારાજ હતા? ને તો અમરેલીમાં તમે જુઓ, સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લા બે ચાર સોમનાથની વાત કરીએ ને એટલે આ વખતની ચૂંટણી ઘણું બધું કહી જાય છે. જી હિમાંશુભાઈ, હા ભાઈ, અમિતભાઈ એમ કીધું કે 37,500 થી મતે, મેં તમારા 5,000 વાળા નથી ગણાય. મેં કોંગ્રેસના 13 ઉમેદવાર એ 2,000 થી ઓછા મતે હાર્યા એ કીધું. જીત્યા તો તમારે લિસ્ટ કાઢો તો તમારે ભૂપેન્દ્રજી, તમારા ભૂપેન્દ્રજી આટલા સિનિયર, તમારા એક એક નેતાઓ 200-300 મતે જીત્યા છે. અને 11,000-1,200 વાળા તો એ શરમ આવી જોઈએ કે તમારે, તમે કો ગુજરાતના સરકાર, અમે ભણાઈ સર, તમને આવી ગયું. તમારું ગુજરાત મોડેલ ક્યાં ગયું? તમારો ક્યાં વિકાસ ક્યાં ખોવાયો? અમારું ગુજરાત મોડેલ 98 બેઠક આવી, અમારું ગુજરાત મોડેલ, અમારું મોડેલ ગામડામાં 70 વર્ષે વીજળી ના પહોંચવી, તમારું મોડેલ એટલે શું કે 3.5 લાખ કરોડ નો એક એવા 12.5 લાખ કરોડ ના ભ્રષ્ટાચાર કરવા, તમારું મોડેલ એ કે ચારે બાજુ કર્ફ્યુ મુક્ત ગુજરાત જે અમે આપ્યું, તમારું માત્ર કર્ફ્યુ વાળું ગુજરાત હતું. આખા દેશની અંદર 30,000 દંગાઓ એ કોંગ્રેસના રાજમાં થયેલા, કોંગ્રેસનું મોડેલ છે. પણ આજ બધા આ વખતે સત્તા લેવા ત્યારે આ દેશમાં તમે ભારતીય જનતા પાર્ટી ની જે અત્યારની સરકાર રિપીટ થઈ, જે રીતે કોંગ્રેસે આખું વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યું, જે પ્રકારના જાતિવાદી નેતાઓને ખંભા ઉપર બેસી અને આખા ગુજરાતની ચૂંટણીમાં જે કરતાનો જે ઉભા કરે, અરે ભાઈ તમે તમારા આ પ્રકારના નેતાઓને, તમારી નિષ્ફળતાથી નેતાઓ પેદા થયા, તમારી નિષ્ફળતાનો વિકલ્પ છે ગુજરાતની જનતાનો અવાજ છે. એ ત્રણેય નેતાઓ એ જનતાનો અવાજ છે, તમારી નિષ્ફળતાનો અવાજ છે. અને તમે તમે 24 કલાક વીજળીની વાત કરો છો તો ખેડૂતોની વીજળી 96 થી 100 ઝોન માં કેમ મૂકી છે? તમે શિક્ષણ, અમે અરે એક મિનિટ, તમે શિક્ષણ નું આરોગ્ય કે ખરેખર હવે જનતા પણ ઈચ્છે છે કે યુવાનોએ આગળ આવવાની જરૂર છે. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે એ હવે કોંગ્રેસ પણ માની ગઈ હશે. ના, અમારા આ નેતૃત્વના લીધે અમે આટલું સારું પ્રદર્શન કરી શક્યા. તો ભાઈ નેતાઓ કેમ હાર્યા? સારું પ્રદર્શન કર્યું આખા ગુજરાતની અંદર. રાહુલજીના પ્રવાસો રહ્યા, એમની એક એક જિલ્લાની અંદર એમની ડિમાન્ડ હતી. એ પોતે ઉમેદવાર હોવા છતાં પણ ઉમેદવાર હોવા છતાં એ આ ગુજરાતની તમામ સીટો ઉપર જ્યાં જ્યાં અમારા નેતાઓને બોલાયા ત્યાં એમનો વિસ્તાર એમના સાથીદારો બીજા આગેવાનોને સોંપીને ગયા. તો પણ તમે જો બહુ કઈ એવો મોટો ગેપ નથી. અમારા મૂળ ભરતસિંહભાઈ ઓળખી ગયા હતા, એટલે ભરતસિંહભાઈ પોતે લડ્યા નહીં. અને બાકીના જે 3 નેતા લડ્યા, કોંગ્રેસે આખું જે નવસર્જનનું સૂત્ર આપ્યું હતું ને એ જનતાએ ઓળખી લીધું અને આખી કોંગ્રેસનું નવસર્જન કરી નાખ્યું. હવે કોંગ્રેસની ટોટલ નેતાગીરી એ એકદમ નવા આવેલા નેતાઓના હાથમાં જતી રહી છે. નામનો ઉલ્લેખ કરવાની મારે જરૂર નથી, બધા જ કોંગ્રેસી કાર્યકર્તા સમજતા હશે. હવે સૌથી મોટી સમસ્યા શું છે કે રાજ્યસભાની 2 સીટ આવવાની. કોંગ્રેસ કોને મોકલશે? ભરતસિંહભાઈને, શક્તિસિંહભાઈને, અર્જુનભાઈને કે પછી સિદ્ધાર્થભાઈને? તો 4 નેતા 2 સીટ
એમાં પણ હજી જીજ્ઞેશભાઈ કહે છે કે મને આપો, એમાં બી અલ્પેશભાઈ કહે છે મને આપો. તો હવે પરિસ્થિતિ કોંગ્રેસ ની બહુ કફોડી છે, એટલે કાલે તો ચિંતન એ કરવું પડશે કે હવે આગળ વધવું કેવી રીતે. ઘર ઘર ના ઝઘડા જે ચાલુ થશે એ કહાની ઘર ઘર કી માં જે ઝઘડા ચાલુ થશે એમાં આગળ વધવું. અચ્છા ઠીક છે, આનો જવાબ લઈશું, પરંતુ સીએમ માટે આપના પર ત્યાં પણ મંથન થઈ રહ્યું છે, આપણે કોઈ નામ ડિક્લેર કર્યું? અમિતભાઈ કેમ કરવાનું, અમિતભાઈ કે એટલે એમના ભગવાન એમના આકા એ રંગા બિલ્લા કે. જો તમે મારી પાર્ટી નું સમજો, તમે અમે રાજ કમાન્ડ, તમારું શું હાઈ કમાન્ડ, તમારું કોઈ પાર્લામેન્ટરી બોર્ડ નહીં, તમારે ત્યાં કોઈ લોકશાહી નહીં ભાઈ, કશું ના થાય તો તમારું થઈ ગયું હોત. તો અમિતભાઈ તમારું થઈ ગયું હોત, મારે કઈ લાગુ નથી કેવું તમારો. જો મારા તો એક મિનિટ એક મિનિટ વચ્ચે કહી દો, મારા અમિતભાઈએ બહુ મારી પાર્ટીનું કેટલું બધું ધ્યાન રાખે છે, કેટલો બધો અભ્યાસ કરે છે, આટલો બાહોશ જોરદાર મારી ચિંતા કરત, મારે એની પણ કરવી જોઈએ. એ બી આખા રાષ્ટ્રનો અધ્યક્ષ રહેલો, વિદ્યાર્થી જગત થી દોડે છે, કયા સંજોગો છે તો આટલો મજબૂત તાકાતવાર, તમને પણ કેમ ટિકિટ ના મળી ભાઈ? આ તો રાજકારણ માં જઈએ એટલે. અરે એ અમારી પાર્ટી કરશે યાર, તમે શું કહો? તમારી કરો, મોકલજો. તમારે બધા નવરા જ છે, તમારે બધા નવરા કરી દીધા છે. આનંદીબેન ને મોકલજો, કેશુભાઈ ને મોકલજો. ટિકિટ નથી મળી, અને હેમંતસુભાઈ નું પોતાનું ઉદાહરણ આપણી સાથે, આપણી સાથે બિલકુલ ટિકિટ ના દાવેદાર હતા, એ હતા, મનીષભાઈ હતા, ઘણા બધા છે જે લોકો કનેક્ટેડ હતા, એને ટિકિટ નથી આપી. અને ક્યાંક ને ક્યાંક અમુક લોકોને રાજી કરવા માટે થઈને ટિકિટ આપવામાં આવી. અને તમે જુઓ ખુદ બધા ચાર નેતાઓ, ચાર નેતાઓને પોતાને એટલી સમજ ન પડી કે આ બેઠક અમારા માટે જોખમી છે. તો એ એ બીજાની તમે બેઠક નક્કી કરતા હોય ત્યારે કમ સે કમ બીજાનું તો વિચારવું જોઈએ, એટલે ઉછીના લેવા પડે. અને બીજું એક વસ્તુ એ છે કે ભારતીય જનતા પક્ષે પણ એટલી જ ચિંતન કરવાની જરૂર છે, કારણ કે એની હાલત બી જો વખાણવા જેવી નથી. એની જે ત્રણ ફિગર સુધી પણ ન પહોંચી શક્યા તો એના કારણો બહુ સ્પષ્ટ છે, અને એ કારણો ઉપર ચર્ચા થવી જોઈએ. ભલે આપણે એમ કહીએ કે ભારતીય જનતા પક્ષ જીતી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક એની જીતમાં પણ ઘણી મોટી હાર છુપાયેલી છે, એ એ ચિંતન છે. અને બીજું અત્યારે સૌથી બિલકુલ તમારી અમે ગુજરાત મે છોડો, અમે 80 ગુજરાત માં જીત્યા છીએ, કે 40 રાજસ્થાન માંથી નહીં ગણતા. ગુજરાતની જનતા 80 સીટો. અમિતભાઈ આપના પણ 7-7 મંત્રીઓ હાર્યા છે, એટલે બહુ કઈ હરખાવા જેવી તમારા નેતાઓ 200-500 મતે જીત્યા. સરમાવી ગયા વખતનું વાતાવરણ હતું. કોંગ્રેસ પાસે મુદ્દો અત્યારે ચર્ચાનો શું હોય છે? કોંગ્રેસ પાસે સત્તાનું મોડલ નહોતું, એ છે. અરે બધું અમારે મેનિફેસ્ટો ના આપી શકે, હારનું કારણ નહીં. અમારી સરકાર મેનિફેસ્ટો ના આપી શકે, કોંગ્રેસે મેનિફેસ્ટો આપ્યો છે. સાંભળો તમે, ગુજરાતની જનતાને અમે સંકલ્પ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મોટા માંગણી કોંગ્રેસ જોડે બરાબર, અને ગામડાની અંદર કોંગ્રેસ કવર ના કરી શકી. એનું કારણ કે જિલ્લા પંચાયતમાં એમણે કરેલા ભ્રષ્ટાચાર, જિલ્લા પંચાયતો દિશાવિહીન શાસન, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો, એના કારણે આજે કોંગ્રેસ ને ગામડામાં લોકો ઓળખી ગઈ. અને એના એના કારણે અમિતભાઈ જેટલું એમની પાસે સત્તા હતી, જેટલી સત્તા તમારી પાસે હતી એટલું પરફોર્મન્સ તમે ના કરી શક્યા. એટલે સીએમ નો ચહેરો કોણ, એ તો કહી દો, આપણે એ તો વાત કરીએ છીએ. સીએમ ચહેરો કોણ, આવતીકાલે સાંજે 6 વાગે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક થશે, અને એ બેઠક ની અંદર જે નક્કી થશે એના 1 કરોડ કાર્યકર્તાઓ નું બોર્ડ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ, 1.25 કરોડ કાર્યકર્તાઓ કાલે પાર્લામેન્ટરી બોર્ડ ને ભારતીય જનતા પક્ષ નું જયારે પણ નામ આવે ને કોઈ બી નેતા નું કે કઈ બી નિર્ણય નું ભાજપમાં નામ આવે એટલે સીધું હાઈકમાન્ડ ઉપર ઢોળી દે છે. ને બધાને ખબર છે કે ભાજપ નું હાઈકમાન્ડ છે એ છેલ્લી ઘડીએ ગમે એનું નામ કાઢી શકે છે. અને મહત્વની વાત એ છે કે જેના ચર્ચા હોય છે એનું હોતું નથી, ને બીજાના નવા નામ હોય છે. અને આપણે તો ગઈ વખત નો
અનુભવ છે કે નીતિનભાઈ નું નામ છે ચર્ચાઓ ચાલતી હોય છે એમાં તો ઘણી વખત એવું બી લાગે કે ભારતીય જનતા પાર્ટી થોડા જ અમુક નામો ચર્ચામાં મૂકે છે અને પછી નવું જ નામ આપે છે ભાજપના અને ભાજપના નેતાઓને બહુ મજા આવતી હશે. જોઈએ હવે આ નવું નામ કયું આવે છે અથવા તો રિપીટ કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસે જરૂર મંથનનો સમય છે અને હારના કારણો શોધવાનું જરૂર છે, કારણ કે લોકસભા ચૂંટણી પણ આગળ આવી રહી છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાર પર મંથન કોંગ્રેસનું ટિકિટની ખોટી વહેંચણી એ તારણ સામે આવી રહ્યું છે. ખરેખર એ તારણ સાચું છે કે પછી ખોટું છે કોંગ્રેસ વધારે સારી રીતે સમજી શકે છે. ડિબેટમાં અત્યારે બસ આટલી રજા આપી.